श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः, हरिः ओम। जय श्री कृष्ण। बधा विद्यार्थी मित्रों ने आज आपणे भणीशुं सूत्र मुखना सिका वचनो नुना सिका। बधा पोतपोतानी बुक में जोजो, मुखना सिका, मुखना सिका वचनो नुना सिका। उच्चारण केवी रीते करवानुं? मुखना सिका वचनो नुना सिका। पछी एनी वृत्तिनुं उच्चारण करावुं छुं। मुख सहित नासिकयोच्चार्यमाणो। शुं बोलवानुं? मुख सहित नासिकयोच्चार्यमाणो वर्णो नुनासिक संज्ञः स्यात्। तदित्थम् अ ई उ ऋ एषां वर्णानां प्रत्येकम् अष्टादश भेदाः। लृवर्णस्य द्वादश तस्य दीर्घाभावात्, एचामपि द्वादश तेषां ह्रस्वाभावात्। मित्रों आ सूत्र अनुनासिक संज्ञा करे छे। कई संज्ञा करे छे? अनुनासिक। आम तो जे बधा स्वर छे એ સ્વર હોય કે વ્યંજન હોય, એટલે કે બધા વર્ણો જે છે એ મુખથી જ બોલાય છે, મુખથી જ બોલાય છે બધા વર્ણો। પણ મુખની સાથે એટલે કે મોઢાની સાથે નાસિકાની પણ મદદ લઈને જે વર્ણ ઉચ્ચારવામાં આવે તે વર્ણને અનુનાસિક એવી સંજ્ઞા આપવામાં આવી છે। કેવી સંજ્ઞા આપવામાં આવે છે? અનુનાસિક। આગળના પાઠમાં જ મેં તમને ભણાવ્યું હતું અનુનાસિક નાસિકામ અનુગત, જે નાકમાંથી નીકળીને બોલ બીજાને ખંભળાય છે, નાસિકામ અનુગત અનુનાસિક। બધા વર્ણો જો આપણે બધા મુખમાંથી જ બોલીએ છીએ, પણ મુખ અને પ્લસ નાસિકા, જેમ કે ન્ય, ગ, ણ, ન, મ, તો જો ન્ મ ગણ ન, તો આ સ્વર, આ જે વર્ણો છે એ વર્ણોને તમે નાક વગર બોલો જી, ન્ય નહીં બોલાય, નાકનો ઉપયોગ નથી લેવો, ય, બ, ગ, ળ, દ, કલે ગળું જ બોલાય, નાકથી બોલાતું નથી। મતલબ શું થયો કે બધા વર્ણો મુખના સહાયથી તો બોલાય છે, પણ પ્લસ નાસિકાનો ઉપયોગ કરવામાં આવે છે, માટે જ એને એક વિશેષ સંજ્ઞા આપવામાં આવે છે, એને કહેવાય અનુનાસિક, નાસિકામ અનુગત અનુનાસિક। ટીકામાં લખ્યું છે મુખનાસિકા, મુખનાસિકા વચન, શું લખ્યું છે? મુખનાસિકા વચન, મુખેન સહિતા, મુખ સહિતા, મુખ સહિતા નાસિકા, મુખનાસિકા, મુખ મુખનાસિકા શબ્દની આપણે જે જોઈએ, આમ કરવાનું નામ આમ, ભાર દે, ભાર દેવાનું એટલે થઈ જાય, મુખેન સહિતા, મુખેન સહિતા, મુખ સહિતા એટલે મુખની સાથે, સહિતા એટલે મુખની સાથે કોણ એવી નાસિકા, મુખ સહિતા નાસિકા, મુખ નાસિકા, મુખ સહિતા નાસિકા, મુખ નાસિકા, શાક પાર્થિવાદી નામથી સમાસ થાય એટલે મુખ નાસિકા નો સમાસ કર્યો તો મુખે ને સહિતા, મુખ સહિતા, મુખ સહિતા ચાસો નાસિકા એટલે મુખ સહિત એવું નાક, એટલે મોઢા ભેગું નાક, એની હેલ્પ લે, મુખ સહિત નાસિકા એટલે એનો આટલો થયો અર્થ મોઢા ભેગું નાક, પણ શું મુખ સહિત નાસિકા વચન, વચન, વચન એટલે ઉચ્યતે, વચન એટલે વર્ણ, વચનનો અર્થ આપણે બોલીએ કે આ વચન આપ્યું, આ વચન છે એવું ને, અહીંયા વચનનો મિનિંગ શું થાય? વર્ણ, ઉચ્યતે અસો વચન, ખાસ લખી લેજો, ઉચ્યતે અસો
વચન શું ઉચ્યતે? અસૌ જે બોલાય, જે બોલાય એટલે જે વર્ણ બોલાય અથવા જે બોલાય એને શું કહેવાય? વચન. જે બોલાય એને શું કહેવાય? વચન. તો બોલાય શું છે? વર્ણ. તો વર્ણને શું કહેવાય? વચન. ને વચનને શું કહેવાય? વર્ણ. ખબર પડી? તો મુખ સહિત નાસિકા એટલે મુખ, મુખની સાથે એવી જે નાસિકા, અને એ નાસિકાથી એટલે કે મુખ સહિત નાસિકાથી જે વચન એટલે કે જે બોલાય, હે, મુખ સહિત નાસિકાથી જે વચન, વચન એટલે જે બોલાય છે, જે બોલાય છે, બોલાય છે કોણ? વર્ણ. એને શું કહેવાય? અનુનાસિક. એટલે આખા છૂટી શું પડી? મુખ નાસિકા વચન એટલે કે મુખ સહિત નાસિકાનો જે વચન એટલે જે બોલાય છે એવો જે વર્ણ છે એને શું કહેવાય? વચનો નુનાસિક. એને શું કહેવાય? અનુનાસિક. એટલે મુખ સહિત નાસિકાની મદદથી જે વર્ણનું ઉચ્ચારણ કરવામાં આવે છે, બોલવામાં આવે છે, તેને કહેવાય છે અનુનાસિક. જેમ કે ય, મ, ગ, ણ, ન, અથવા આ જ્યારે અ છે અની માથે આમ હોય અ, બરાબર, આ ય છે, ય વ ર લ, તો ય છે ને, આ ય સાદો ય છે, અને આ યની માથે આમ કરો અનુનાસિકનું નિશાન, તો ય વ લ, ય મ લ, ર, રનું અનુનાસિક નથી. તો મુખનાસિકા વચનો અનુનાસિક એનો અર્થ તમે સરળ રીતે સમજી ગયા હશો. એના માટેનો એક તમને એક કારિકા લખાવું કે કારિકાની મદદથી એ યાદ કરી લો તો તમને આ સૂત્ર આખું યાદ થઈ ગયું એમ સમજો. ખાલી એક કારિકા યાદ કરવાની છે, અને એમાં તમને જો કોઈ કષ્ટ પડતું હોય તો એ કારિકાને તમારે વધારે કષ્ટ લઈને પણ પાકું કરી લેવાનું. કષ્ટ પડતું હોય તો પડે, સુખાર્થી ન હ. મુખના સોચાર્યમાણો વર્ણ સ્યાત સાનુનાસિક. એ કારિકા છે. મુખ નાસા, નાસા શબ્દ છે અહીંયા, મુખ નાસા અમેરિકાનું નાસા છે ને એ નહીં, મુખના સોચાર્યમાણો, મુખના સોચાર્યમાણો, મુખના સોચાર્યમાણો વર્ણો સ્યાત સાનુનાસિક, સા નુ નાસિક. મુખના સોચાર્યમાણો વર્ણ સ્યાત સાનુનાસિક. મુખે નૈવોચાર્યમાણો, મુખે નૈવોચાર્યમાણો વર્ણ સ્યાત નિરનુનાસિક, નિરનુનાસિક. મુખના સોચાર્યમાણો એટલે કે મુખ અને નાસિકાથી ઉચ્ચાર્યમાણ, ઉચ્ચાર્યમાણ એટલે બોલાતો એવો જે વર્ણ છે એ વર્ણને સાનુનાસિક કહેવાય એટલે કે અનુનાસિક કહેવાય, અને મુખેન એવા ઉચ્ચાર્યમાણ અને જે મુખથી જ બોલાય એવા વર્ણને મુખથી જ બોલાય એટલે કે નાસિકાની મદદથી ના બોલાય, તો મુખથી જ બોલાય એવા વર્ણને નિરનુનાસિક કહેવાય છે. મુખ અને નાસિકાની મદદથી બોલાય તો એને શું કહેવાય? સાનુનાસિક. અને મુખ અને નાસિકાની મદદથી ન બોલાય, માત્ર મુખે નૈવો ઉચ્ચાર્યમાણ, અહીંયા એવકાર છે, મુખે ન એવો ઉચ્ચાર્યમાણ વર્ણ સ્યાત નિરનુનાસિક. નિષ્ક્રાંત અનુનાસિકાત, જે અનુનાસિકથી નીકળી ગયો એને શું કહેવાય? નિરનુનાસિક. નિષ્ક્રાંત, નિષ્ક્રાંત અનુ ના સિકાત ઇતિ નિરનુનાસિક. નિષ્ક્રાંત અનુનાસિકાત ઇતિ નિરનુનાસિક, એને નિરનુનાસિક કહેવાય. હવે અકારના 18 ભેદ જે છે
એ તમને આગળના પાઠમાં મેં ભણાવી દીધો છે. એના માટેનો જે તમને કોઠો બનાવ્યો હતો એ પણ તમને ખબર છે. છતાં પણ પાછા તમને 18 ભેદ સમજાય એના માટે પાછો કોઠો નથી બનાવતો. પણ સમજો કે અહીંયા આપણે અ લખ્યો તો અ, પછી લખ્યું રસ્વ દીર્ઘ પ્લુત, પછી લખ્યું તું ઉદાત અનુદાત સ્વરિત, ઉદાત અનુદાત સ્વરિત, ઉદાત અનુદાત સ્વરિત, અ રસ્વ દીર્ઘ પ્લુત, ઉદાત અનુદાત સ્વરિત, ઉદાત, પછી અહીંયા ખાલી લખી નાખવાનું નિરનુનાસિક અનુનાસિક અને નિરનુનાસિક, એટલે કે અનુનાસિક એટલે આવો અ માનો, જેમ કે ઓલો કોઠો પછી એક કરીને લખું અનુનાસિક એવો અ આજે આ આ, અને જો આ સાદો અ હોય તો બીજું નિરનુનાસિક નિરનુનાસિક અથવા અનનુનાસિક પણ કહેવાય. ન અનુનાસિક ઇતિ અનનુનાસિક આવું પણ કહેવાય. અનનુનાસિક આમ એક જ અ એ 18 ભેદ એટલે કે પ્રકારવાળો જોવા મળે છે. એવી જ રીતે તમારા 18 ભેદ ઈના પણ થાય એટલે ઈ પણ 18 પ્રકારનો છે. કેમ કે અ કેટલા પણ અ કેટલા ભાગ જોવા અ 18 પ્રકાર, ઈ ઈ 18 પ્રકાર, ઉ 18 પ્રકાર, તો ઈ ઉ રુ રૂ ના રૂ દીર્ઘ છે હા, એટલે જો અ આ અ એટલે અ ઈ ઉ રૂ અ ઈ ઉ રૂ આ ચાર સ્વર છે ને એ પ્રત્યેકના 18 ભેદ થશે. કારણ કે અ રસ્વ પણ છે, અદીર્ઘ પણ છે, અ પ્લુત પણ છે, ઈ રસ્વ દીર્ઘ પ્લુત પણ છે, ઉ રસ્વ દીર્ઘ પ્લુત પણ છે અને રૂ રસ્વ દીર્ઘ પ્લુત છે. પણ રૂ છે કે એ ઐ ઓ છે એના 18 ભેદ નહીં થાય. 18 ભેદ આટલાના થશે, અ ઈ ઉ અને રૂ ચારના 18 ભેદ થશે. કારણ કે રસ્વના 6, દીર્ઘના 6 અને પ્લુતના 6, તો 6 × 18. એટલે જે સ્વર રસ્વ પણ હોય, જે સ્વર દીર્ઘ પણ હોય અને જે સ્વર પ્લુત પણ હોય, તો સ્વાભાવિક છે કે દરેક એક એકના 6 ભેદ કરો તો 6 × 18 થાય. પણ અમુક એવા સ્વર છે કે જેમાં દીર્ઘ નથી, જેમ કે લૃ, તો લૃ રસ્વ જ છે, દીર્ઘ નથી. સિદ્ધેમ શબ્દાનુશાસનમાં લૃને દીર્ઘ માનવામાં આવે છે. તો રસ્વ દીર્ઘ પ્લુત હોય તો 6 × 6 × 6 × 18 થાય. પણ લૃ છે એ રસ્વ છે અને દીર્ઘ પ્લુત છે, દીર્ઘ નથી, તો 6 × 2 = 12 એના 12 ભેદ થાય. બરોબર. પછી એવી રીતે એ જ પ્રત્યાહાર છે એટલે કે એ ઓ ઐ ઔ, એ ઓ ઐ અને ઔ, તો જો આ બધા છે ને આ ચારે ચાર દીર્ઘ છે, યાદ રાખજો. અને આ ચારે ચાર દીર્ઘ પણ બને અને તગડાની નિશાની દરેકની પાછળ કરવામાં આવે તો એ બધા શું બને? પ્લુત, પ્લુત. ઘણાને એમ થાય કે આ રસ્વ છે અને આ દીર્ઘ છે, આ રસ્વ છે અને આ દીર્ઘ છે, પણ એવું નથી. આ ચારે ચાર દીર્ઘ છે, યાદ રાખજો. ઘણા મોટા મોટી ભૂલ કરે કે એ ને રસ્વ માને, અઈ ને દીર્ઘ માને, આ ને રસ્વ માને, ઓ ને રસ્વ માને અને ઔ ને દીર્ઘ. એવું નથી, એ ઐ ઓ ઔ ચારે ચાર દીર્ઘ છે અને પછી પ્લુત પણ થઈ શકે. તો મતલબ એમાંથી રસ્વ નીકળી ગયા એટલે રસ્વના 6 ભેદ બાદ કરો. જેમ કે આ એ છે એ, તો એવા એ રસ દીર્ઘ અને પ્લુત જ છે, એટલે 6 આના અને 6 આના, તો 6 + 6 = 12. એવી રીતે બધામાં જ એચામ અપી દ્વાદશો તેસામ રસ્વા ભાવાદ આગળ તમારે આવશે ભણવામાં. તો આના 18 ભેદ થયા, લૃના 12 ભેદ થયા, એચના પણ 12 ભેદ થયા. ઘડો એક જ હોય. હવે જો એક વસ્તુ બીજી સમજો,
એકનો એક અ છે, પણ તમે અત્યાર સુધીમાં આ થોડુંક વિશેષ બુદ્ધિ હલાવવા માટે એકનો એક શું છે અ હોય. સમજો કે એકનો એક ઘડો હોય, પછી એને લાલ પીળો કાળો બનાવવામાં આવે તો એમાં તમને ભેદ છે સહેજે ખબર પડી જાય. એમ એકનો એક અ છે, પણ ઉકાલો જ્રસ્વ દીર્ઘ પ્લુતઃ આ સૂત્ર જે છે એ કાળનો ભેદ બતાવે છે. ઉકાલો કાલો કાળ એટલે કે એક સેકન્ડ વાળો, બે સેકન્ડ વાળો અને ત્રણ સેકન્ડ વાળો. તો ઉકાલો જ્રસ્વ દીર્ઘ પ્લુતઃ એ કાલકૃત ભેદ કરે છે. કેવો ભેદ કરે છે? અને ઉચ્ચ રુદાત્તાદિ સૂત્ર છે એ સ્થાનકૃત ભેદ કરે છે. જેમ કે ઉર્ધ્વ ભાગે નિષ્પન્ન, હા તાલવાદીશુ સભાગેશુ ઉર્ધ્વ ભાગે નિષ્પન્ન, તો એ ઉર્ધ્વ ભાગ એટલે ઉર્ધ્વ ઊંચા સ્થાને, જો ઊંચા સ્થાને બોલાયેલો હોય તો ઉદાત, તાલવાદી સ્થાનમાં અધો ભાગે બોલાયેલો હોય તો અનુદાત. તો ઊંચા સ્થાને ઉદાત, નીચા સ્થાને અનુ. તો આમાં ભેદ કેમ પડે? તો કે ભાઈ આ આ અ છે એમાં આ અ ને આમાં ભેદ શા માટે? તો કે આ અ છે એ ઊંચા સ્થાને બોલાય માટે ઉદાત, આ નીચા સ્થાનથી બોલાયો છે અધો ભાગે માટે એ અનુદાત. તો એ સ્થાનકૃત ભેદ થયો. પેલો ભેદ થયો કાલકૃત ભેદ. ઉકાલો જ્રસ્વ દીર્ઘ પ્લુતઃ એ કયો ભેદ બતાવે છે? કાલકૃત, કાલકૃત ભેદ બતાવે છે. પછી ઉચ્ચ રુદાત્તઃ વગેરે સ્થાનકૃત ભેદ બતાવે છે. કેવો બતાવે છે? સ્થાનકૃત ભેદ. ભેદ એટલે ભિન્નતા, ભેદ એટલે અલગ. આ આનાથી અલગ છે એમ કેમ ખબર પડે છે? એના કારણે. અને મુખનાસિકા વચનોનાસિક એ નાસિકાકૃત ભેદ બતાવે છે. નાસિકામાંથી બોલાતો હોય તો એ અનુનાસિક કહેવાય એમ. નાસિકાકૃત ભેદ, સમજાણી વાત. તો સ્થાનકૃત અલગ, કાલકૃત સ્થાનકૃત અને નાસિકાકૃત ભેદ બતાવે છે. હવે એ ભેદને આપણે થોડાક વિશેષ, વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર તમે ભણી ગયા, મુખનાસિકા વચનોનાસિક એ એટલું જ છે, પણ થોડુંક વિશેષ સમજવું હોય અને તમારા બુદ્ધિને જોર આપવું હોય આગળ પણ કામ આવે એના માટે તમને આ કાલકૃત સ્થાનકૃત અને નાસિકાકૃત ભેદ, એટલે કે ભેદ એટલે ભિન્નતા, ભિન્નતા એટલે અલગાવ, અલગાવ એટલે ભેદ, ભેદ એટલે ભિન્નતા, ભિન્નતા એટલે અલગ. તો આપણે એક સમજીએ, ઉદાહરણ તરીકે હ્રસ્વ દીર્ઘ પ્લુત આપણે અહીં ક્રમથી લખીએ. પહેલાં અહીંયા હ્રસ્વ દીર્ઘ અને અહીં લખીએ પ્લુત. હવે સમજો અહીંયા આપણે લખો અ, એની માથે લખું આ અનુનાસિક, આ બીજો અ લખો, હવે જો આ અ અને આ અ આ બંનેમાં ફક્ત નાસિકાકૃત ભેદ છે. આ હ્રસ્વ છે, આ હ્રસ્વ છે, તો આ બંનેમાં ભેદ શું છે? નાસિકાકૃત, એટલે કે આ અ છે નાસિકાની મદદ એટલે અનુનાસિક હ્રસ્વ કહેવાય. તો આ બંનેમાં શું ભેદ છે? નાસિકાકૃત, કારણ કે પ્રથમ અનુનાસિક છે અને બીજો અનનુનાસિક છે, બરોબર છે? તો કેટલો ફક્ત ભેદ છે? નાસિકાકૃત. બંને હ્રસ્વ એકમાત્રિક છે, હે, એટલે કાલકૃત ભેદ છે? કાલકૃત ભેદ છે બંનેમાં? નહીં, કાલ સમાન છે બેનો. હ્રસ્વ એક કાલ એટલે એક સેકન્ડનો કાળ થાય છે બોલતા, હે. તો જો બંનેમાં નાસિકાકૃત ભેદ છે, કારણ કે પ્રથમ અનુનાસિક છે અને બીજો અનનુનાસિક છે, પણ બંનેમાં એક માત્રા છે એટલે કાલકૃત ભેદ નથી. ખ્યાલ આવ્યો? અને બંનેમાં કોઈ નીચે અહીંયા નમ નીચે નિશાન છે? અહીંયા નહીં. ઉપર નિશાન છે? નહીં. તો બે કેવા છે? વેરી ગુડ. કેવા છે બંને? બંનેમાં નાસિકાકૃત ભેદ છે, પણ કાલકૃત ભેદ નથી. બંને હ્રસ્વ છે અને બંને ઉદાત્ત છે એટલે સ્થાનના ઉર્ધ્વ ભાગમાં નિષ્પન્ન થાય છે, માટે સ્થાનકૃત ભેદ પણ નથી.
બંને ઉદાત છે. મેં તમને કીધું હતું ને સ્થાનકૃત ભેદ, કેટલા ભેદ કીધા હતા? નાસિકાકૃત, સ્થાનકૃત અને કાલકૃત ભેદ, બરાબર. તો આમાં નાસિકાકૃત ભેદ છે પણ સ્થાનકૃત નથી. હા, એટલે કે ઉદાત્ત બંને છે અને કાલકૃત પણ નથી, બંને રસ્વ છે. ખબર પડી? હમ, હવે જો બીજું આપણે વિચારીએ, આ આ બે એક સરખા જ છે પણ આમાં આપણે શું છે, આ શું છે? અનુદાત. તો બંને અનુદાત છે, બંને રસ્વ છે એટલી સરખામણી, પણ નાસિકાકૃત ભેદ છે. ખ્યાલ આવ્યો? અને આગળનો આનું વિચારીએ તો કે આ અનુનાસિક છે, બંને આ બંને સ્વરી જ છે પણ છે અનુનાસિક. ખ્યાલ આવ્યો? એવી રીતે દીર્ઘમાં પણ તમે સમજી લેવાનું, સેમ આની એમ. અહીંયા આ લખવાનું બાકી, સેમ તમારે આમ બધું કરી જવાનું. અને અહીંયા પ્લુતમાં સમજી લેવાનું, આ પ્લુત, આ જ પ્રોસેસ. તો સ્થાનકૃત નાસિકાકૃત આ પ્રમાણેના ભેદો બતાવવામાં આવ્યા છે. ખબર પડી બધાને? વિજાતિમાં અ અને ઈ, કંઠ અને તાલુથી સ્થાનકૃત ભેદ એમ ચોથો ભેદ પણ રહેશે. હવે જો સમજો, અ અને અ આપણે લખ્યા હોય તો એ તો બધા સજાતીય થયા, એટલે કે એકબીજા સરખા પોતાના થયા. પણ અ હોય, અહીંયા અ હોય ને અહીંયા ઈ હોય, અ હોય ને શું હોય? ઈ હોય. તો એમાં પાછો તમને સ્થાનકૃત ભેદ પણ આવ્યો, કારણ કે આનું સ્થાન કંઠ, આનું તાલુ. આ સ્થાનકૃત એટલે ઉર્ધ્વ ભાગ નિષ્પન્ન થાય એ, અને આ સ્થાન એટલે આપણે જે તાલુ વગેરે સ્થાનો બતાવવામાં આવશે એ. સમજાણી વાત બધાને? મુખ અને નાસિકાની મદદથી જે વર્ણ બોલવામાં આવે છે તેની અનુનાસિક સંજ્ઞા થાય છે, એવા વર્ણની અનુનાસિક સંજ્ઞા થાય છે એ પ્રમાણે આપણે અહીંયા ભણ્યા. હવેનું સૂત્ર આપણે ભણશું, એ સૂત્ર આવે છે બહુ ખાસ મહત્વનું છે. એ સૂત્રનું નામ છે તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. કયું સૂત્ર છે? તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. બહુ મહત્વનું વ્યાકરણ શાસ્ત્રમાં જો હોય તો સ્થાન માટેનું આ સૂત્ર છે. તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. આ સૂત્રની વૃત્તિનું ઉચ્ચારણ કરાવું છું. તાલવાદી સ્થાનમ સંધિ છૂટી પાડી અને ઉચ્ચારણ કરાવું છું. તાલવાદી સ્થાનમ આભ્યંતર પ્રયત્નશ્ચ ઇતિ એતદ્વયમ યસ્ય યેન તુલ્યમ તન્મિથઃ સવર્ણ સંજ્ઞમ સ્યાત. તમારે ઘરે કે તમારી પાસે જે પણ PDF બુક હોય એમાં ખાસ ધ્યાન દેજો. વ્યાકરણ શાસ્ત્રની આપણે ભણવાની શરૂઆત કરતા હોય ત્યારે ઉચ્ચારણનું ખૂબ મહત્વ છે. તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ તાલવાદી સ્થાનમ આભ્યંતર પ્રયત્નશ્ચ ઇતિ એતદ્વયમ યસ્ય યેન તુલ્યમ તન્મિથઃ સવર્ણ સંજ્ઞમ સ્યાત. હવે આ કૌંસમાં આવ્યું છે એને વાર્તિક સૂત્ર કહેવાય છે. રુલૃવર્ણયોઃ મિથઃ સાવર્ણ્યમ વાચ્યમ. રુલૃવર્ણયોઃ મિથઃ સાવર્ણ્યમ વાચ્યમ. હવે અ વગેરેના જે સ્થાન બતાવે છે આપણા મુખની અંદર છે ને, બધા સ્થાન છે. હું તમને વિશેષ રૂપે સમજાવીશ કે સ્થાન કેને કહેવાય. સ્થાન એટલે તિષ્ઠંતિ વર્ણાઃ યસ્મિન ઇતિ સ્થાનમ. જેમ આપણો પણ આપણે બધા એ જગ્યાએ રહીએ, હે, કોઈ ગજાનંદ સોસાયટીમાં રહીએ છે ને, કોઈ સદભાવના નગરમાં રહીએ છે ને, કોઈ સીતારામ નગરમાં રહીએ છે, કોઈ શાહીબાગમાં રહીએ છે. તો આ આપણા બધાના સ્થાન છે. એમાં પછી એપાર્ટમેન્ટ હોય, વિભૂતિ 1, વિભૂતિ 2, રત્નધરા એપાર્ટમેન્ટ, તો અલગ અલગ એપાર્ટમેન્ટમાં નામ હોય છે. તો મનુષ્યોને રહેવા માટે પણ સ્થાન હોય છે. આ એપાર્ટમેન્ટમાં બીજા માળે 9મા નંબરનો ફ્લેટ, ત્યાં તમે જજો તો એ મળશે ફલાણો વ્યક્તિ. તો વ્યક્તિને રહેવાને માટે પણ સ્થાન હોય છે. સ્થાનનો મિનિંગ થાય તિષ્ઠંતિ વર્ણાહ યસ્મિન ઇતિ સ્થાનમ. જ્યાં વર્ણો રહે
જ્યાં મનુષ્યો રહે એને પણ સ્થાન કહેવાય. હે, મનુષ્યો રહે તો એને સ્થાન, એમ વર્ણો આપણા મુખમાં રહે છે. તિષ્ઠંતિ વર્ણાહા યસ્મિન ઇતિ સ્થાનમ, જેમાં વર્ણો રહે એને શું કહેવાય? સ્થાન. તો આપણા મુખમાં છે ને, જેમ સમજો કે આ મુખ છે ને એક સોસાયટી છે, આ મુખ છે એક સોસાયટી છે, ને સોસાયટીની અંદર અલગ અલગ ફ્લેટ એપાર્ટમેન્ટ છે, ને એપાર્ટમેન્ટમાં ફ્લેટ છે. એટલે જેવા બધા વર્ણો જે અંદર જાઓ એટલે સીધા દાંત છે, તો દાંત એ ફ્લેટ છે, એમાંય અમુક વર્ણો રહે છે. એનાથી ઉપર જાઓ તો તાળવું છે, એ પણ એક ફ્લેટ છે, એ ફ્લેટમાં અમુક માણસો રહીએ, એટલે કે વર્ણો રહીએ. વર્ણો એટલે અ આ ઈ ઉ કચટ તપ કુચુટ તુપુ વગેરે, એની ઉપર મૂર્ધા ન્યાય રહીએ. પછી થોડાક નીચે રહીએ, થોડાક સીધા મંદર ગયા ત્યાં ગળામાં એ રહીએ. તો આ મુખપુર નામના ગામમાં, મુખનગરમાં, આ અંદરના એરિયામાં આ બધા જુદા જુદા એપાર્ટમેન્ટમાં રહે છે. તો કયા એપાર્ટમેન્ટમાં કયો વર્ણ રહે છે એ કેમ ખબર પડશે આપને? તો એ જાણવા માટે એને કહેવાય સ્થાન. એટલે આપણે એમ કહીએ કે સમજો નરેન્દ્ર મોદી છે એ દિલ્હીમાં એના આ ભવનમાં, પ્રધાનમંત્રી ભવનમાં રહે છે, તો એનું સ્થાન થયું. એમ અ, તો અનું સ્થાન કયું કોઈ પૂછે તો કહી શકાય અ એ કંઠથી બોલાય છે. પ પ પ પનું સ્થાન કયું? તો જો હોઠ, હોઠ અડાડ્યા વગર તમે બોલો, પ બોલો હોઠ અડાડ્યા વગર, અ હળ પ ફ બ ભ મ ચ છ જ જ ન તથ દ ધ ન, ઉપરના દાંતમાં તમારી જીભ વડે ત્યારે બધા બોલશે, બોલા બોલાશે સ્વરો ત થ દ ધ ન. તો તથ દ ધ ન, તો દાંત એટલે આ બધા દાંત મારીએ, આ વર્ણો ત્યાંથી નીકળે છે. એટલે એનું સ્થાન દંતા, આનું ઓષ્ઠ, આનું કંઠ, આનું તાલુ, આનું મૂર્ધા, આનું જીહ્વામૂલી, આનું ઉપાધમાનીય, એ બધું હવે સમજવાનું છે. પણ એની પહેલાં આપણે આ તમે એનું ઉચ્ચારણ કરાવી દઉં, ઉચ્ચારણ આજે કરી લઈએ, અને પછી કાલે વ્યવસ્થિત તમને એ સ્થાનોનું આપણે સમજાવશું. અકુહ વિસર્જનીયાનામ કંઠ, બોલો અકુહ વિસર્જનીયાનામ કંઠ, અકુહ વિસર્જનીયાનામ કંઠ, ઇચુ યશાનામ તાલુ, ઇચુ યશાનામ તાલુ, ઋતુ રસાણામ મૂર્ધા, ઋતુ રસાણામ મૂર્ધા, ઋતુ લસાનામ દંતા, ઋતુ લસાનામ દંતા, ઉપુપદ્માનીયાનામ મોષ્ઠૌ, ઉપુપદ્માનીયાનામ મોષ્ઠૌ, ઉપુપદ્માનીયાનામ મોષ્ઠૌ, મોષ્ઠૌ ઉપુપદ્માનીયાનામ મોષ્ઠૌ, ન્યમ ગણનાનામ નાસિકા ચ, ન્યમ ગણનાનામ નાસિકા ચ, એ દૈતો હો કંઠ તાલુ, એ દૈતો હો કંઠ તાલુ, ઓ દૌતો હો કંઠોષ્ઠમ, ઓ દૌતો હો કંઠોષ્ઠમ, વકારસ્ય દંતોષ્ઠમ, વકારસ્ય દંતોષ્ઠમ, જિહ્વા મૂલીયસ્ય જિહ્વા મૂલમ, જિહ્વા મૂલીયસ્ય જિહ્વા મૂલમ, નાસિકાનુસ્વારસ્ય, નાસિકાનુસ્વારસ્ય. હવે પ્રયત્ન બતાવે છે કે યત્ન બે પ્રકારે છે, યત્નો દ્વિધા, યત્નો દ્વિધા, આભ્યંતરો બાહ્યશ્ચ, આભ્યંતરો બાહ્યશ્ચ, આદ્યઃ પંચધા, આદ્યઃ પંચધા, સ્પૃષ્ટ ઈષત્, સ્પૃષ્ટ ઈષત્, વિવૃત વિવૃત, સંવૃત ભેદાત. આમાં તમારે લખ્યું હોય છે થોડુંક સંધિથી યુક્ત, આપણે સંધિને છોડીને સંધિ વિચ્છેદ કરીને બોલું છું. સ્પૃષ્ટ ઈષત, સ્પૃષ્ટ ઈષત, વિવૃત વિવૃત, સંવૃત ભેદાત, બોલો. સ્પૃષ્ટ ઈષત, સ્પૃષ્ટ ઈષત, વિવૃત વિવૃત, સંવૃત ભેદાત. તત્ર સ્પૃષ્ટમ પ્રયત્નમ સ્પર્શાનામ, તત્ર સ્પૃષ્ટમ પ્રયત્નમ સ્પર્શાનામ, ઈષત સ્પૃષ્ટમ અંતઃસ્થાનામ, ઈષત સ્પૃષ્ટમ અંતઃસ્થાનામ, ઈષત વિવૃત મૂષ્મણામ, ઈષત વિવૃત મૂષ્મણામ, વિવૃતમ સ્વરાણામ, વિવૃતમ સ્વરાણામ, હ્રસ્વસ્યાવર્ણસ્ય પ્રયોગે સંવૃતમ, હ્રસ્વસ્યાવર્ણસ્ય પ્રયોગે સંવૃતમ, પ્રક્રિયા દશાયામ તુ વિવૃતમેવ, પ્રક્રિયા દશાયામ તુ વિવૃતમેવ,
હવે 11 પ્રકારના બાહ્ય પ્રયત્ન બતાવવામાં આવે છે. બાહ્ય પ્રયત્નસ્તુ એકાદશધા, બાહ્ય પ્રયત્નસ્તુ એકાદશધા. વિવારહ, સંવારહ, શ્વાસો, નાદો, ઘોષો. બોલો, વિવારહ, સંવારહ, શ્વાસો, નાદો, ઘોષો, અઘોષો, અલ્પપ્રાણો, મહાપ્રાણ. ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિતશ્ચેતિ. ખરો વિવારાહ, શ્વાસા, અઘોષાશ્ચ. અશઃ, સંવારા, નાદા, ઘોષાશ્ચ. વર્ગાણાં પ્રથમ, તૃતીય, પંચમા, યણશ્ચાલ્પ પ્રાણાઃ. વર્ગાણાં દ્વિતીય, ચતુર્થૌ, શલશ્ચ, મહાપ્રાણાઃ. કાદયો માવસાનાઃ સ્પર્શાઃ. યણોન્તસ્થાઃ. શલ ઉષ્માણઃ. અચઃ સ્વરાઃ. હવે જો ક ની આગળ આમ બે પાંખિયા હોય ને ઇન્દ્રના વજ્ર જેવા અડધા અડધા, એને અડધા વિસર્ગો કહેવાય. શું કહેવાય? અડધા વિસર્ગ. અડધો વિસર્ગ આપણે કરવા જાય, જેમ કે અડધો વિસર્ગમાં કેમ ખબર પડે? તો કે આખો વિસર્ગ કરીએ આપણે. જો આ એક, આ બે, આ વિસર્ગ સમજો, એમાંથી આટલું કાઢી નાખો અને આ કાઢ નાખો, તો જે આ ભાગ વધ્યો એ આ છે, અને આ અહીંથી આટલો વધ્યો એ શું છે? આ છે. તો આને જીહવા મૂલ્ય કહેવાય અને ઉપદમાની આમ પણ લખે છે અને ઘણા આમ પણ લખે છે. તો જીહવા મૂલ્ય આને શું કહેવાય? જીહવા મૂલ્ય. અને ઉપદમાનીય શું કહેવાય? ઉપદમાનીય. આ જીહવા મૂલ્ય અને ઉપદમાનીય જે છે ને એ અડધા વિસર્ગ છે. તમે બે વિસર્ગ આમ લખો એને એકમાં અડધો ભાગ ઉપરનો કાઢ નાખો અને નીચેના ટપકામાં નીચેનો અડધો ભાગ કાઢ નાખો, તો જે નિશાની વધે એ નિશાનીને જીહવા મૂલ્ય અને ઉપદમાનીય કહેવામાં આવે છે. અને એ અડધો વિસર્ગ છે એટલે હવે ક ની પહેલાં અને ખ ની પહેલાં એવા અડધા વિસર્ગ નિશાની હોય તો એને જીહવા મૂલ્ય કહેવાય. અને પ ની પહેલાં અને ફ ની પહેલાં પાછળ નહીં તો એને જીહવા મૂલ્ય કહેવાય, અરે ઉપદમાનીય કહેવાય. એટલે બોલવાનું કેવી રીતે? તો ક ખ ઇતિ કખાભ્યામ. બોલો, ક ખ ઇતિ કખાભ્યામ. પ્રાગ અર્ધ વિસર્ગ સદૃશો, જીહવા મૂલ્ય. અ ફ ઇતિ પફાભ્યામ પ્રાગ. અર્ધ વિસર્ગ સદૃશ ઉપદમાનીય. અની માથે મીંડું છે અને અની પાછળ બે મીંડા છે એને અનુસ્વાર અને વિસર્ગ કહેવાય. એટલે લખ્યું અમ અહ ઇત્યચઃ પરૌ અનુસ્વાર વિસર્ગૌ. આ પ્રમાણેનું આ સૂત્રનું ઉચ્ચારણ પૂરું થયું. સંજ્ઞા પ્રકરણની દરેક વૃત્તિ બધા પાકી કરી લેજો, દરરોજ આવર્તન કરજો. ત્યાં સુધી નેક્સ્ટ પાઠમાં આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ.